હેલો સો ગાઈઝ મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિદ્ધરાજ ઓબ્ઝર્વિંગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોવા જવાના છીએ બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલું મિની કેદારનાથ. તે ખૂબ જ સરસ અને રમણીય સ્થળ છે. તે કેદારનાથ ભગવાનનું મંદિર આવેલું છે અને જેસુર વન્ય અભયારણ્યમાં તે કેદારનાથ આવેલું છે. અને તો વિડીયોમાં ખૂબ જ સરસ રીતે રમણીય સ્થળ જોવાલાયક છે, તો તમને હું વિડીયોમાં બતાવીશ. તો તમે વિડીયોમાં બનાવી રહેજો. અહીંયાથી ઓલમોસ્ટ 80 થી 85 કિલોમીટર થાય છે, તે ખૂબ જ દૂર આવેલું છે. તો આપણે ત્યાં જવાના છીએ, તો વિડીયોમાં તમે બન્યા રહો. ફરી જોવા જઈ રહ્યા છીએ જે છોટા કેદારનાથ, જે ખૂબ જ સરસ મજાનું મંદિર આવેલું છે મહાદેવનું. તો તમે ફરી વાર વિડીયોમાં બન્યા રહેજો અને આ વ્લોગમાં જોડાઈ રહેજો. હું તમને બતાવીશ મિની કેદારનાથ, ત્યાં સરસ મજાનું જોવાનું છે. તો ચાલો આપણે જોવા જઈ રહ્યું છોટા કેદારનાથ. ફાઇનલી હવે આપણે કેદારનાથ આવી ગયા છે, જે મિની કેદારનાથ કહેવાય છે. તે ખૂબ જ સરસ મજાનું મહાદેવનું ટેમ્પલ આવેલું છે. તો અહીંયાથી 1 કિલોમીટર જેવું ચડવાનું છે ઉપર, અને પગથિયા છે તો ત્યાં સાધન જેવું નથી, એટલે આપણે ચાલીને જવું પડશે. તો તમે વિડીયોમાં ચાલુ રાખજો જોવાનું, હું તમને બતાવીશ કેદારનાથ. અહીંયા એકદમ ભરપૂર વૃક્ષોથી કટાદાર જંગલ આવેલું છે, જે જેસુર અભયારણ્ય કહેવામાં આવે છે. અહીંયા ભરપૂર વન્યજીવન જંગલ ભરેલું છે, જવા માટે તમે જોઈ શકો સીડી આવેલી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નાથે ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે, ચડવામાં તકલીફ પણ પડી રહે છે અને સ્વાસ્થ્ય એવી તકલીફ પડી રહી છે. તમે આવો, ખૂબ સંતુલનથી આવવું જરૂરી છે. અહીંયા ખૂબ જ મોટી માત્રામાં જંગલ આવેલું છે. ના થાવો તો ઉપર 1.5 કિલોમીટર જેવું ચડવાનું છે, તો ચડવામાં મુશ્કેલી પણ પડી શકે. કેટલું છે હવે? આવજો. તો આ છે કેદારનાથ મંદિર અંદર જવા માટેનો પ્રવેશ દ્વાર. કેદારનાથ મહાદેવજી મંદિર. એટલે મેં કેદારનાથ દર્શન કરી લીધા અને મજા પણ આવી. મહાદેવને ત્યાં દર્શન કરવા પહોંચી ગયા. ખૂબ સરસ મજાનું મંદિર હતું. તો ફાઇનલી મહાદેવ મંદિરના દર્શન કરી લીધા. વો તમને દેખાઈ રહ્યું છે તે મહાદેવનું મંદિર હતું, અને દર્શન કરીને ફરી પાછા આવી ગયા. અંદર મહાદેવનું મંદિર બતાવવાની ફોટો અને વિડીયો ઉતારવાની સખત મનાઈ હતી, તેથી અંદર આપણે વિડીયો તમને બતાવી શક્યા નથી. તો કેદારનાથનું મંદિર ખૂબ સરસ મજાનું હતું, તો મજા આવી ગઈ. અને હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. ચડવામાં તો ખૂબ તકલીફ હતી, પણ નીચે ઉતરવામાં એવી તકલીફ નહીં પડે. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી છોટા કેદારનાથના દર્શન કરીને નીચે આવી ગયા છે. નીચે ઉતરતો કોઈ તકલીફ નથી પડી, પણ ચડવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. 1000 પગથિયા હતા ઓલમોસ્ટ. દરબારના દર્શન કર્યા, મજા આવી. અને વિડીયો સારો લાગ્યો તો શેર કરવાનું ના ભૂલતા. હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ, વિડીયો વેન્ડ તરફ કરવા જઈ રહ્યા છું. તો બતાવું હું તમને વાંદરા. તો આ છે વાંદરાઓ, તમે જોઈ શકો છો. જો આવા જ અવનવા વ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવી અપડેટ અમારા વિડીયો મળતી રહે. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.